બીજી વાત એ કહેવાની કે ઘણું બધું તમારું વોકેફ છે ને એ ઇમ્પ્રૂવ થશે આ લેક્ચરથી એ હું તમને ગેરંટી આપું છું બટ તમારે શું કરવાનું વિડીયોની અંત સુધી બન્યા રહેવાનું છે અને દરેક સેન્ટેન્સીસ એવા છે કે ડેઇલી આપણે વાપરીએ છીએ ડેઇલી આપણે ગુજરાતીમાં બોલીએ છીએ અને હું હર માટે કહું છું કે આવા સેન્ટેન્સીસ હવે આપણે ધીમે ધીમે ગુજરાતીમાંથી ઇંગ્લિશ બોલવાના છે રેડી ટ્રાય કરો જ છો ટ્રાય કરતા રહેજો એટલે એક દિવસ તમને સફળતા જરૂર મળશે તો ખાસ આજે જે સેન્ટેન્સીસ કરાવવાનું છે તમામ સેન્ટેન્સીસને યાદ રાખી લેજો જેથી તમને ઘણો બધો બેનિફિટ થશે થશે અને થશે જ ઓકે તો મિત્રો શરૂઆત કરી આજના લેક્ચરની એની પહેલાં આપણે એક ટાર્ગેટ હોય છે કે બે હજાર નો ટાર્ગેટ છે ફટાફટ તમે તમારા વિડીયોને લાઇક કરી દો ચેનલમાં નવા છો સબસ્ક્રાઇબ કરવાનું બાકી રહી ગયું છે તો નું બટન પણ દબાવી દેજો રેડી દબાવી દીધું કે નથી દબાવ્યું હે ઓકે તો દબાવી દેજો ફટાફટ કારણ કે ત્રણ લાખ અઠાવન હજાર સબસ્ક્રાઈબર સુધી પહોંચી ગયા છે ચાર લાખનો આંકડો તમારા મદદથી જો કે આટલી તમારા મદદથી જ પહોંચ્યા છે અને તમે એવી મદદ કરશો પહોંચાડી દેશો ઓકે અને લાઈક કરી દેજો અને એક કોમેન્ટ બોક્સમાં આપણે દર વખતે કહી છે એક વખત હાર્ટનું સિમ્બોલ છે એ મૂકી દેશો જેથી મને આનંદ થશે કે તમને પસંદ આવે છે મારા વિડીયો તમને ગમે છે તો મને પણ આનંદ થાય હું એમ ઘણી વાર કોમેન્ટ જોતો હોય ને વાહ દિલડા 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 આવે એટલે થાય કે ના મજા આવે છે છોકરાઓને પસંદ આવે છે એટલે ઘણું રેડી ઓકે શરૂઆત કરીએ છીએ આજના લેક્ચર આર યુ રેડી ઓકે હા જમી લીધું છે જમવાનું બાકી હોય તો તમ તારે જમતા આવજો એવું કઈ ચિંતા નથી કરવાની રેડી બટ આ લેક્ચરને અંત સુધી જોજો સો વાક્યો એવા મસ્ત મજાના છે કે જે તમારું અંગ્રેજી ઇમ્પ્રૂવ કરી દેશે ઓકે શરૂઆત કરીએ સરસ મજાની રીતે તો સૌથી પહેલા હા પણ પહેલા હું તમને એક ઇન્ફોર્મેશન આપી દઉં

પણ જઈ શકશે રેડી તો આ નંબર આપેલા છે નંબર ઉપર કોલ કરીને વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો અને મિત્રો જો અહીંયા તમને દર બુધવારે એક મસ્ત મજાનો લાઈવ લેક્ચર મળશે એકદમ બેઝિક થી કોર્સની શરૂઆત કરવામાં આવેલી છે અને રીડિંગ લિસનિંગ રાઇટિંગ અને સ્પીકિંગ ના તમામ લેક્ચર્સ તમને મળી જશે વોટ્સએપ સપોર્ટ અને બધું પીડીએફમાં મટીરિયલ મળી જશે મિત્રો આ મોકો મૂકતા નહીં અને આ પહેલી જ વાર

કારણ ભાઈ એની આ વાર્તા ખોટી જ હોય ભાઈ આવું કઈ ન હોય તો હર સ્ટોરી કાન્ટ બી ટ્રુ હર સ્ટોરી કાન્ટ બી ટ્રુ તેણીએ ધનવાન સાથે લગ્ન કર્યા પૈસા વાળા લગ્ન કર્યા તો શી મેરીડ અ રિચ મેન મેરીડ વિથ રીચ મેન મે બિયર પીવાનું છોડી દીધું આવું વાક્ય મે બિયર પીવાનું છોડી દીધું છે તો આ હેવ ક્વિટ ડ્રિંકિંગ બીયર બીયર મતલબ કે બીયર એમ મારી બહેનના પગ લાંબા છે તો માય સિસ્ટર હેઝ લોંગ લેગ્સ હેઝ એટલે કે આપણે કહેતો કે કોઈ પણ સંબંધ દર્શાવવો શરીરના અંગો દર્શાવવા માટે પણ આનો ઉપયોગ થાય છે ચલો તેઓ સામ સામે ઊભા રહ્યા તો દે સ્ટુડ ફેસ ટુ ફેસ દે સ્ટુડ ફેસ ટુ ફેસ આવતીકાલે મારો જન્મદિવસ છે આવતીકાલે મારો જન્મ દિવસ છે તો ટુમોરો ઇઝ માય બર્થ ડે બટ આપણે એમ કેવું મારો જન્મ દિવસ હતો એવું કેવું હોય તો શું કહેશું યસ્ટર ડે વોઝ માય બર્થ ડે અને બર્થડે હોય એટલે હેપી બર્થ ડે કહેવાનું બને હેપી બર્થ ટુ યુ જેનો આજે હોય એને રેડી તો ખાસ વિશ્યુ મેની મેની હેપી રિટર્સ ઓફ ધ ડે અને ભાઈ એવું નહીં વાસી કહેવું કહે કીધે રાખવાનું ચાલો તો ખાસ ધ્યાન રાખજો ચલો આગળ વધીએ હવે મારી પાસે ઓછા પૈસા છે હે મારી પાસે ઓછા આપણે હવે ભરવાના હોય પચાસ હજાર અને આપણી પાસે હોય ચાલીસ હજાર તો આપણે કહી શકીએ કે ભાઈ મારી પાસે ઓછા પૈસા છે તો ત્યારે આવું કહી શકો કે અરે ક્યાં આવી ગયું હા આ હેવ લિટલ મની નાવ આ હેવ લિટલ મની નાવ મને શહેરનું જીવન પસંદ છે હે મને શહેરનું જીવન પસંદ છે તો આઈ રિયલી લાઈક સિટી લાઈફ સિટી લાઈફ એટલે કે શહેરનું તું આ જ ઈચ્છતો હતો ને આપણે કોકને કેવો હોય તારી આ જ ઈચ્છા હતી ને તારે તું આ જ ઈચ્છતો હતો ને તો ઇઝ ધીસ વોટ યુ વોન્ટેડ ઇઝ ધીસ વોટ યુ વોન્ટેડ એના પછી હું તમારા માટે ખુરશી લઈ આવું કોઈ મહેમાન એવા હોય તો આપણે એમ કહીએ હું તમારા માટે ચેર લઈ આવું ખુરશી લઈ આવું તો સેલાય ગેટ યુ અ ચેર સેલાય ગેટ યુ અ ચેર ચલો મને હજુ એક ઉદાહરણ આપો આપણે ઘણીવાર કહેતા સમજાણું નહીં સાહેબ એક ઉદાહરણ હજી આપો ને

ચલો આ બાજુ મોઢું કરો પછી સટ્ટા સટી પડે ગાલ દુખે કો કાયા મારે તો અરે ટૂંકમાં જે છે ટર્ન યોર ફેસ ધીસ વે પછી સટ્ટા બેરા ચલો અમે ચામાં ખાંડ નાખીએ છીએ અમે ચામાં ખાંડ નાખીએ છીએ વી પુટ સુગર ઇન અવર ટી બટ ખાંડ ખાવી જોઈએ નહીં ઇટ ઇઝ નોટ ગુડ ફોર અસ રેડી આ વસ્તુ ધ્યાન રાખજો ચલો મારી પાસે વધારે સમય નથી તો કેવું હોય તો આઈ ડુ નોટ હેવ મચ ટાઈમ આઈ ડુ નોટ હેવ મચ ટાઈમ મારી પાસે અત્યારે કોઈ પૈસા નથી તો આપણે કહી શકીએ આઈ હેવ નો મની વિથ મી આઈ હેવ નો મની વિથ મી હું ઈચ્છું છું કે હું તને મદદ કરું ભાઈ મારી ઈચ્છા છે તને મદદ કરવાની આઈ વિશ આઈ કુડ યુ આઈ કુડ હેલ્પ યુ આઈ વિશ આઈ કુડ હેલ્પ યુ ચલો બાર વાગવાના છે ઘણી વાર કીધું બાર વાગવાના છે ભાઈ દસ વાગવાના છે તો ઇટ ઇઝ ઓલમોસ્ટ ટ્વેલ્વ ઓ ઇટ ઇઝ ઓલમોસ્ટ ટ્વેલ્વ ઓ મારા માટે તરવું સહેલું છે તો સ્વિમિંગ ઇઝ ઇઝી ફોર મી સ્વિમિંગ ઇઝ ઇઝી ફોર મી હું તે માટે પાછો આવ્યો હતો હું એ માટે બધા એક સાથે થઈ ગયા ભાઈ ઓલા સાહેબ એક સાથે ઊભા થઈ ગયા તો વી ઓલ સ્ટુડઅપ સ્ટુડ એટલે ચલો એના પછી છે તેની રાષ્ટ્રીયતા શું છે રાષ્ટ્રીયતા રાષ્ટ્રીયતા એટલે નેશનાલિટી તો વોટ ઇઝ હિઝ નેશનાલિટી શું છે એની રાષ્ટ્રીયતા હું તેના પ્રેમમાં પડ્યો છું આવું કેવું હોય તો તમે કહી શકો આઈ ફેલ ઇન લવ વિથ હર રેડી આઈ ફેલ ઇન લવ વિથ હર વિથ હિમ તમે આ રીતે કહી શકો ચલો મને મારું કામ ખૂબ ગમે છે આપણે કહેતા ને ભાઈ મને મારું કામ ખૂબ જ ગમે છે આઈ લાઇક માય જોબ વેરી મચ એના પછી હું તને ભેટ આપીશ તો આપણે એમ કહી શકું આઈ વિલ ગીવ યુ અ પ્રેઝન્ટ ભેટ એટલે ગિફ્ટ ગિફ્ટ એટલે પ્રેઝન્ટ જે કંઈ પણ છે આ નદી ખૂબ જ સુંદર છે તો ધ રિવર ઇઝ વેરી બ્યુટિફુલ એના પછી આજે સ્કૂલમાં રજા છે રાજા છે ને રજા છે તો વી હેવ નો સ્કૂલ ટુડે આ રીતે તમે કહી શકો ચલો તમારી પાસે પેન છે ડુ યુ હેવ અ પેન દરેક ઘરમાં બગીચો હતો આપણે એમ કેવું છે કે દરેક ઘરમાં બગીચો હતો તો એવરી હાઉસ હેડ ગાર્ડન એવરી હાઉસ હેઝ હેડ ગાર્ડન તે ઘણા બધા સોરી તે ઘણા લોકોને ઓળખે છે તો હી નોઝ અ લોટ ઓફ પીપલ ઇઝ લોટ ઓફ પીપલ તેને ક્યારેય સંતોષ નથી થતો હે તેને ક્યારેય સંતોષ નથી થતો ભાઈ

તો આઈ લાઈક ઇંગ્લિશ એન્ડ મ્યુઝિક બોથ આ રીતે તમે કહી શકો મને ઉધરસની દવા જોઈએ છે આપણે એમ કહેતા કે મને ઉધરસની દવા જોઈએ છે તો આઈ નીડ એટલે કે મારે જોઈએ છે કફિંગ કફિંગ મેડિસિન મેડિસિન એટલે કે ઉધરસની દવા ચલો એના પછી મિત્રો ખાસ જેને પણ શબ્દ ભંડોળ માટેની આપણે જે વોકેબલરીની જે બુક છે ફાઇનલી લોન્ચ કરી દીધી છે શું કહેવાય એની પ્રાઇસ છે ફક્ત અને ફક્ત નાઇન્ટી નાઇન રૂપીઝ નાઇન્ટી નાઇન રૂપીઝમાં તમને આ બુક છે એ મળી જશે તમારે શું કરવાનું અહીંયા જે ક્યુઆર કોડ આપેલો છે એ ક્યુઆર કોડ ને અહીંયા ફોર્ટી નાઇન નહીં આવે અહીંયા નાઇન્ટી નાઇન આવશે બરોબર છે હા તો આ ક્યુઆર કોડ ઉપર નાઇન્ટી નાઇન રૂપીઝ ટ્રાન્સફર કરી એનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દો એટલે તરત જ તમને છે આ પીડીએફ વોટ્સઅપ થ્રુ મળી જશે અને તમે એની પ્રિન્ટ આઉટ પણ કઢાવી શકશો આમાં બધા વોકેબલરી આપણે લઈ લીધા છે ઉચ્ચાર અને અર્થ સાથે તો ગુજરાતની અત્યારે ટોપ ટ્રેન્ડિંગમાં વોકેબ્લરીની બુકમાં કોઈનું નામ હોય તો એ આપણી ઇંગ્લિશ વોકેબ્લરી બુક છે તો ખાસ જેને પણ ઇંગ્લિશ શીખવાનો ટૂંકમાં પૂરેપૂરો શોખ છે ટૂંકમાં શીખવું જ છે તો આ તમારે પરચેસ કરવી જ જોઈએ ઓકે ચલો આગળ વધીએ તું ક્યારેય મદદ કેમ નથી કરતો તો કહી શકો વાય ડોન્ટ યુ એવર હેલ્પ વાય ડોન્ટ યુ એવર હેલ્પ ચીઝ દૂધમાંથી બને છે

તો આઈ બેગ એટલે કે હું આ ભીખ માગવી એવું ન થાય પણ હું સહમત નથી એમ ટુ ડિફર વિથ યુ આ રીતે તમે કહી શકો એડવાન્સ શું કહેવાય સેન્ટેન્સ છે એટલે ધ્યાન રાખજો મને ભાગી જવાનું મન થયું મને ભાગી જવાનું મન થયું આઈ ફેલ્ટ લાઈક રનિંગ હવે આઈ લા આઈ ફેલ્ટ લાઈક રનિંગ હવે ચલો એના પછી મને હૃદયની બીમારી મને હૃદયની બીમારી છે તો આઈ હેવ હાર્ટ કન્ડિશન હાર્ટ કન્ડિશન મતલબ હૃદયની બીમારી મારે મારી એક જૂના મિત્ર સાથે મુલાકાત થઈ બરોબર મારે મારા એક જૂના મિત્ર સાથે મુલાકાત થઈ તો આઈ રેન ઇનટુ ટુ એન ઓલ્ડ ફ્રેન્ડ એડવાન્સ એડવાન્સ સેન્ટેન્સ છે ધ્યાન રાખજો ચલો પછી ફરી એક વખત કહી દઉં છું કે આપણો જે સ્પોકન કોર્સ છે એ ફક્ત અને ફક્ત પંદર જૂન સુધી ટ્વેલ્વ ડબલ નાઇનમાં મળશે ત્યારબાદ જો કે આ કોર્સ જ આપણે વાઇલ્ડઅપ કરવા જઈએ છીએ ત્યારબાદ તમે આ કોર્સ પરચેસ નહીં કરી શકો તો તમારી પાસે પંદર જૂન સુધી જ મોકો છે બરાબર ત્યાં સુધીમાં તમે પરચેસ કરી લેજો કઈ રીતે કરો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે પ્લે સ્ટોરમાં સર્ચ કરી શકો છો અથવા તો વધારે ઇન્ફોર્મેશન માટે તમને નંબર આપેલા છે નંબરનો કોન્ટેક કરશો તો પણ તમને બધી ઇન્ફોર્મેશન મળી જશે તો લઈ લેજો મોકો મૂકી દેતા નહીં ચાલો આગળ વધીએ ટીવી ચાલુ કરશો તો વિલયુ ટર્ન ઓન ટીવી વિલ યુ ટર્ન ઓન ટીવી આ બેમાંથી એક પસંદ કરો

પ્લીઝ હેવ છે હું તારા વિના જીવી શકતો નથી તો કહી શકો આઈ કાન્ટ લીવ વિધાઉટ યુ આઈ કાન્ટ લીવ વિધાઉટ યુ ચલો એના પછી હું મેટ્રોથી સ્કૂલે જાઉં છું હું મેટ્રોથી સ્કૂલે જાઉં છું આઈ ગો ટુ સ્કૂલ બાય સબવે સબે મતલબ મેટ્રોથી ચલો મારે બેંક જવું છે આઈ હેવ ટુ ગો ટુ ધ બેંક આઈ હેવ ટુ ગો ટુ ધ બેંક મને લાગે છે કે સાચો છે મને લાગે છે કે સાચો છે આઈ થિંક દેટ હી ઇઝ રાઈટ મને લાગે છે કે તે સાચો છે તો આઈ થિંક દેટ હી ઇઝ રાઈટ ચલો એના પછી થોડાક જ સેન્ટેન્સીસ બાકી રહ્યા છે તારે અહીં રાહ જોવી જ જોઈએ તારે અહીંયા રાહ જોવી જ જોઈએ તો યુ શુડન્ટ વેઇટ યર અચ્છા રાહ ન જોવી જોઈએ એવું કીધું યુ સ્ટુડન્ટ વેઇટ હિયર તો અહીંયા વાક્ય મેં તારે અહીં રાહ જોવી ન જોઈએ એવું હોય છે તો અહીંયા સ્ટુડન્ટ આવે બાકી શૂડ આવે ક્યારે રાહ જોવી જોઈએ ચલો તેણે તને કંઈ કહ્યું હે તેણે તને કંઈ કીધું તો ડીડ હી ટેલ ટેલ યુ એનીથિંગ ડીડ હી યુ એનીથિંગ એના પછી તે ચાવી સાથે રમત ન કરો તે ચાવી સાથે રમત ના કરો ખોટવા જાય તો ગાડી નહીં ચાલુ થાય તો ડોન્ટ પ્લે વિથ ધેટ કી ડોન્ટ પ્લે વિથ ધેટ કી તે કેન્સર થી નથી મર્યો તે કેન્સર થી નથી મર્યો તો હી ડિડન્ટ હી ડીડ નોટ ડાય ઓફ કેન્સર હી ડીડ નોટ ડાય ઓફ કેન્સર ચલો એના પછી તે 10 વર્ષનો છોકરો હતો તો હી વોઝ 10 યર્સ ઓલ્ડ એના પછી હું જંગલ માં ખોવાઈ ગયો તો આઈ ગોટ લોસ્ટ ઇન ધ ફોરેસ્ટ આઈ ગોટ લોસ્ટ ઇન ધ ફોરેસ્ટ મને ખખડાવવાનો અવાજ સંભળાણો છે કોઈ દરવાજો ખખડે હોય તો આપણે કહીએ ને ભાઈ મને ખખડાટનો અવાજ સંભળાણો છે

તે તારું ગૃહકાર્ય કર્યું હે ભાઈ તારું હોમવર્ક પૂરું કર્યું તો ડીડ યુ ડુ યોર હોમવર્ક ડીડ યુ ડુ યોર હોમવર્ક તારે બહાર નથી જવું હે ભાઈ તારે બહાર નથી જવું તો એના માટે કહે ડોન્ટ યુ વોન્ટ ટુ ગો આઉટ ડોન્ટ યુ વોન્ટ ટુ ગો આઉટ તે સંગીતનો શોખીન છે તે સંગીતનો શોખીન છે તો હી ઇઝ વેરી ફોન્ડ ઓફ મ્યુઝિક હી ઇઝ વેરી ફોન્ડ ઓફ મ્યુઝિક તે મારી વાત નહીં સાંભળે તે મારી વાત નહીં સાંભળે તો હી વિલ અડધો કિલો છે છે અડધો કિલો હું વધારે નહીં ચાલી શકું આઈ કાન્ટ વોક એની ફર્ધર આઈ કાન્ટ વોક એની ફર્ધર મેં બે કપ કોફી પીધી મેં કેટલા કપ બે કપ કોફી પીધી તો આઈ હેડ ટુ કપ્સ ઓફ કોફી એના પછી છે મને પિયાનો વગાડવો ગમે છે તો આઈ લાઈક પ્લેઇંગ ધ પિયાનો આઈ લાઈક પ્લેઇંગ ધ પિયાનો હું ટેક્સીની રાહ જોતો હતો તો આઈ વોઝ વેઇટિંગ ફોર ટેક્સી ચાલુ પૂર્ણ સોરી ચાલુ ભૂતકાળ છે આઈ વોઝ વેઇટિંગ ફોર ટેક્સી એના પછી હું તેણીને આ વાત સમજાવીશ તો આઈ વિલ એક્સપ્લેન ઇન ટુ હર આઈ વિલ એક્સપ્લેન ટુ હર આ ઇન નહીં આવે એક્સપ્લેન ટુ હર જ આવશે ચાલ એના પછી મને પૈસા પાછા જોઈએ છે તો આઈ વુડ લાઈક ટુ ગેટ રિફંડ જ્યારે આપણે કોઈને પૈસા આપ્યા હોય બરોબર છે તો આપણે કેવું હોય કે ભાઈ મારે પૈસા પાછા જોઈએ છે રેડી આપણે કાંઈ માની લ્યો કે કોઈને ઉધારી દીધા હોય કોઈને વસ્તુ આપણે આપી હોય તો એના ટાઈમ ટુ ટાઈમ પૈસા ચૂકવી દેવા જોઈએ અને ન ચૂકવી તો એ માગે તો આપણે દઈ દેવા જોઈએ તો એના માટે ઇંગ્લિશમાં કહી શકો આઈ વુડ લાઇક ટુ ગેટ અ રિફંડ પૈસા જોઈએ ભાઈ પાછા ચાલો એના પછી શું તારા પિતા શિક્ષક છે તો ઇઝ યોર ફાધર ટીચર એના પછી મને તમારું સરનામું આપજો ને હે ભાઈ મને તમારું સરનામું આપજો હું ક્યારેક આવીશ તો લેટ મી નો યોર એડ્રેસ લેટ મી નો યોર એડ્રેસ તેણે મને ધ્યાનમાં લેવાની ના પાડી દીધી હે ભાઈ મને ધ્યાનમાં લેવાની ના પાડી દીધી તો શી રિફ્યુઝડ ટુ નોટિસ મી શી રિફ્યુઝ ટુ નોટિસ મી તે માણસે ખૂન કર્યું ઈજ છે મર્ડરર ઈજ છે તે માણસે ખૂન કર્યું ધ મેન કમિટેડ મર્ડર ધ મેન કમિટેડ મર્ડર એના પછી આ ઘરમાં છ ઓરડાઓ છે તો એવું કેવું હોય તો ધીસ હાઉસ હેઝ સિક્સ રૂમ્સ ધીસ હાઉસ હેઝ સિક્સ રૂમ્સ એના પછી અમારી પાસે પીવા માટે પાણી એનું હતું હે બોટલ હતી તો બોટલ એ ખાલી હતી પાણી એ નહોતું તો એવું કેવું હોય તો તમે કહી શકો કે વી હેડ નો વોટર ટુ ડ્રિંક વી હેડ નો વોટર ટુ ડ્રિંક પણ ઘણીવાર એવું હોય અત્યારે ઉનાળાનો સમય છે તો પાણી પીતું રહેવું પણ ઘણી વાર એવું હોય ભૂલાઈ જતું હોય આખો દિવસ હોય જાય તો તરસ ના લાગે એવું બની શકે ચાલો એના પછી છે હું તેને આ વાત સમજાવીશ તો કે આઈ વિલ એક્સપ્લેન આ તો આવી ગયું છે હું તને થોડી વારમાં ફોન કરીશ તો આઈ વિલ કોલ યુ બેક લેટર દસ વર્ષ ખૂબ જ લાંબો સમય છે ભાઈ એ દસ વર્ષ ખૂબ લાંબો સમય છે ટેન યર્સ ઇઝ અ લોંગ ટાઈમ ટેન યર્સ ઇઝ અ લોંગ ટાઈમ પછી ઉજવણી સફળ રહી આપણે કેવું ઉજવણી સફળ રહી તો તમે કહી શકો ધ પાર્ટી વોઝ સક્સેસફુલ હા થોડી ગર્ડલ સેવી બટ સક્સેસફુલ રહી એના પછી આ તેના જેટલું જ મોટું છે તો ધીસ ઇઝ લાર્જ એઝ ધેટ ધીસ ઇઝ અ લાર્જ એઝ ધેટ અમે ભારતની ભારતથી ચાની આયાત કરીએ છીએ તો વી ઇમ્પોર્ટ ટી ફ્રોમ ઇન્ડિયા વી ઇમ્પોર્ટ ટી ફ્રોમ ઇન્ડિયા ફરી એક વખત કહી દઉં છું કે આપણી જે ની બુક છે

તમારે નાઇન્ટી નાઇન રૂપીસ પે કરી અને એનો સ્ક્રીનશોટ છે એ તમારા નંબર ઉપર મોકલી દેશો ને તરત જ તમને બુક છે એ તમારા વોટ્સઅપમાં મળી જશે એની જે પ્રિન્ટ છે એ કઢાવી શકો છો ચલો હવે પાંચ છ સેન્ટેન્સ છે તું કઈ શાળામાં જાય છે તો વોટ સ્કૂલ યુ ગો ટુ વોટ સ્કૂલ યુ ગો ટુ હા મને તે પસંદ છે તો શું કહે છે યસ આઈ લાઇક ઇટ વેરી મચ આઈ લાઈક ઇટ વેરી મચ મારે તેઓની મદદ કરવી પડશે આઈ વિલ હેવ ટુ હેલ્પ ધેમ આઈ વિલ હેવ ટુ હેલ્પ ધેમ હું જાઉં છું તો આઈ આઈ એમ એમ ટુ ટુ ટેક ટેક અ અ બાથ બાથ એના પછી એવું લાગે છે કે તે ધનવાન છે એવું લાગે છે કે તે ધનવાન છે તો ઇટ સીન્સ ધેટ હી ઇઝ રીચ હી ઇઝ રિચ મહેરબાની કરી પાંચ મિનિટ થોભો પાંચ મિનિટ ડૂબાર્યો ભાઈ તો શું કહી શકો પ્લીઝ વેઇટ ફાઈવ મિનિટ પ્લીઝ વેઇટ મિનિટ્સ મારી પાસે જાઓ તમારી તપાસે એને તપાસ એટલે પલ્સ ધબકારા બટ ઘણાય લોકો પણ એવું છે તો ઇંગ્લિશમાં કેવું હોય ધોક્ટર ફેલ્ટ માય પલ્સ પલ્સ એટલે ટૂંકમાં ધબકારા એવું થાય નસના ધબકારા કે પલ્સ તો ખબર નથી પણ જે થતું હોય આપણે ડોક્ટર તો ભણ્યા નથી બટ હા એવું કઈ હૈશે ચાલો આ પુસ્તકો ખૂબ જ જૂના છે સાહેબ આ પુસ્તકો કેવા કે ખૂબ જ જૂના છે ધીસ બુક્સ આ વેરી ઓલ્ડ ચલો એના પછી આ રસ્તો ખૂબ જ સાંકડો છે તો ધીસ રોડ ઇઝ વેરી નેરો નેરો એટલે સાંકડો આપણે હવા વિના મૃત્યુ પામીએ છીએ તો વી વુડ ડાય વિધાઉટ એર વી વુડ ડાય વિધાઉટ એર એના પછી છે તું ક્યારે ઘરે જાય છે તો વોટ ટાઈમ ડુ યુ ગો ટુ હોમ વોટ ટાઈમ ડુ યુ ગો ટુ હોમ તમારે કતારમાં રાહ જોવી પડશે મતલબ કે કતાર એટલે લાઇનમાં રાહ જોવી પડશે તો યુ હેવ ટુ વેઇટ ઇન અ લાઇન ઇન અ લાઇન એના પછી અહીંયા તમામ સેન્ટેન્સીસ પૂરા થાય છે બટ તમે જો આપણે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને ફોલો ન કરતા તો કરાવી દેજો આ ક્યુઆર કોડ છે અથવા તો ટેલિગ્રામમાં લખજો વિજય નાકિયા ગુરુ ગુજો એટલે આ મળી જશે ફોલો કરી દેજો બધી પ્રકારની લિંક્સ નહીં તમને મળશે અને સાથે સાથે આપણું ટ્રેન્ડિંગમાં અત્યારે ઇન્સ્ટાગ્રામ છે વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ રેડી તો આને તમે પણ ફોલો કરી દેજો તો ક્યુઆર કોડ છે વિજય નાખ્યા ઇંગ્લિશ ગુરુ લખશો સર્ચ કરજો અને આપણી રીલ્સો છે અને લાઈક કરશો તો મને વધારે મજા આવશે ઘણા લોકો જોવે પણ લાઈક ન કરતા હોય પણ થોડુંક દુઃખ થાય પણ ઇટ્સ ઓકે તો ફોલો કરી દેજો રેડી અને આપણી જે વોટ્સએપ ચેનલ છે એ વોટ્સએપ ચેનલમાં જોડાવા માટે આ નંબર આપેલા છે એ નંબર ઉપર મેસેજ કરશો હા તરત એક લિંક આવશે લિંક ઉપર ફોલો બટન દબાવી દેજો તમે અમારા વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જશો તો મિત્રો અહીંયા જે આપણો લેક્ચર છે એ કમ્પ્લીટ થાય છે કેવો લાગ્યો વિડીયો પહેલાં વિડીયોને લાઈક કરી દો જેટલા લોકો જોઈ રહ્યા છે બધા લાઈક કરી દેશે સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબનું બટન પણ દબાવી દેજે અને ખાસ એક હાર્ટનું સિમ્બોલ જરૂર મૂકતા જાજો જેથી મને આનંદ થાય નવા નવા વિડીયો બનાવવા માટેની તો મિત્રો અહીંયા સુધી આ લેક્ચરને રાખીએ છીએ નવા લેક્ચરમાં કંઈક નવા અંદાજ સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી આવજો બાય બાય ટાટા